અત્યારે માર્કેટમાં લાલ મરચાં એકદમ મસ્ત આવે છે તો ચાલો આજે લાલ મરચાં લસણનો ઉપયોગ કર્યા વગર અને એક વરસ સાચવી શકાય ને તેવી ખાટી મીઠી ચટણી બનાવીએ જે પરોઠા થેપલામાં પણ વાપરી શકાય તો શાકની પણ જરૂર ન પડે અને ફરસાણમાં વાપરો ને તો તેનો સ્વાદ બમણો કરી દે લાલ મરચા ચટણી બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ અત્યારે ખૂબ મળતા લાલ મરચા લીધા છે મરચા છે ને તે આવા એકસરખા લાલ અને અડતા એકદમ કડક હોય ને તેવા જ લેવાના જો મરચાની ઉપરની છાલ સોફ્ટ હશે ને તો આ ચટણી છે ને તે લાંબો સમય સારી નથી રહેતી અને બગડી જાય છે હવે ચપ્પુની મદદથી લાલ મરચાનું ડીટ્યુ કાઢી અને ત્યાર પછી આવા બે લાંબા ટુકડામાં કટ કરી અંદરથી બીજ અને વેન અલગ કરી લેવાના ત્યાર પછી તેના મોટા બે ટુકડા કરી લઈશું આ રીતે બીજા ભાગમાંથી પણ બીજ અને વેઇન અલગ કરી લીધા પછી ટુકડા કરી લઈએ બધા મરચાને કટ કરી અને ટુકડા કહીં કરી લીધા છે બનેલા ટુકડાને હવે આપણે મિક્સરના જારમાં ઉમેરી દઈશું બધા ટુકડા મિક્સરમાં ઉમેરાઈ જઈને એટલે એક લીંબુના ટુકડા કરી તેના વારા ફરતી બંને ટુકડાનો રસ છે ને તે આ મરચામાં નીચોવી દઈશું કારણ કે આપણે પીસવામાં અહીં ક્યાંય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે જારનું ઢાંકણ ઢાંકી

હવે તેમાં અડધી ટી સ્પૂન મીઠું અને પોણો કપ ખાંડ ઉમેરી દઈશું ત્યાર પછી બધું મિક્સ કરતા જઈ અને ગરમ કરી ખાંડ ઓગાળવાની છે ધીમે ધીમે બધું ગરમ થતા ખાંડ ઓગળી અને આ ચટણીનું મિશ્રણ છે ને તે એકદમ લિક્વિડ થઈ જશે છતાં પણ આપણે સતત ચલાવતું જવાનું છે ગેસની ફ્લેમ લો જ રાખવાની અને ઓગળેલી ખાંડને ઘટ થવા દેવાની આ ચટણી બનાવી એકદમ સહેલી છે અને લાલ મરચાની આ ચટણી બહુ ઓછા બને છે છે જો પસંદ હોય ને ને તો આ આ ચટણી બનાવવામાં લસણ પણ ઉમેરી શકાય શકાય પરંતુ સાચવી તેવી ચટણીમાં હું લસણ નથી વાપરતી છતાં પણ સ્વાદમાં એટલી ટેસ્ટી બને છે ને કે ક્યારેય પણ અચાનક મહેમાન આવી જાય અને ફરસાણમાં ચટણી બનાવી હોય ને તો આ ચટણી થોડી લિક્વિડી કરી અને પીરસો ને તો ફરસાણ નો સ્વાદ છે ને તે એકદમ બમણો કરી નાખે છે લગભગ ત્રણ થી ચાર મિનિટ સતત મિક્સ કરતા હવે એકદમ સરસ બબલ સાથે આ ચટણી છે ને તે ઘાટી થવા લાગી છે તો પણ આપણે વધારે મિક્સ કરતા જઈ અને આ ચટણી ને વધારે ઘાટી કરીશું જેથી તે આખું વર્ષ ખરાબ ના થાય લગભગ વધારે ત્રણ મિનિટ સતત મિક્સ કરતા હવે જુઓ ચટણીનું આ મિશ્રણ એકદમ ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યું છે અને એકદમ ઘાટું પણ થયું છે તો આ સમયે આ ઘાટી થયેલી ચટણીમાંથી થી બે ડ્રોપ જેટલું મિશ્રણ છે ને તે એક ડીશમાં લઈ લઈશું અને એ ઠંડુ થઈને એ દરમિયાન પણ આ ચટણીને સતત ચલાવતું રહેવાનું છે ઠંડા થયેલા ચટણીના ડ્રોપ્સને હવે અંગૂઠા અને આંગળી વડે ચેક કરતા જુઓ તેમાં એક તાર આખો થાય છે બસ આવું બસ આવો તાર થાય એટલે આપણી લાલ મરચાની ચટણી છે ને તે પાકી ગઈ છે અને સ્ટોર કરવા માટે તૈયાર છે તો આ સમયે આ પેનને હવે આપણે નીચે ઉતારી લઈએ અને સ્ટેન્ડ પર રાખી સહેજ એવું ચલાવી અને સાવ ઠંડુ થવા દઈશું જેથી તે હજી વધારે ઘટ થઈ જાય લગભગ અડધી કલાક પછી જુઓ ચટણી હવે સાવ ઠંડી થઈ ગઈ છે અંદર જરાય પણ વરાળ નથી નીકળતી અને હાથથી અડતા પણ સાવ ઠંડી છે અને અહીં જોઈ શકાય છે કે ઠંડી થઈ પછી આ ચટણી છે ને તે એકદમ ઘટ ટ્રાન્સપરન્ટ જામ જેવી બની ગઈ છે તો આને તમે લાલ મરચાનો જામ પણ કહી શકો છો બસ આવી પાણી વગરની અને ઘટ ચટણી બનશે ને તો તે આખું વર્ષ સચવાશે અને સ્વાદમાં તો એટલી સરસ બને છે ને કે કે ખમણ ઢોકળા સમોસા કચોરી કોઈ પણ સાથે પીરશો ને તો તેનો સ્વાદ ડબલ કરી નાખે અને અને આવી ઘટ બનેલી લાલ આ ચટણી એક વખત બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને રાખી દો ને તો તે આખું વર્ષ સાચવી શકાય છે તો ખૂબ જ સહેલી રીતે બનતી અને વર્ષભર સચવાય તેવી લાલ મરચાની આ ખાટી મીઠી લસણ વગરની ચટણીની રેસિપી રેસીપી તમને કેવી લાગી જો તમારે મરચાં મળતા હોય ને તો જરૂરથી બનાવી લેજો આખો ખૂબ જ કામ આવશે અને રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો જેથી આવી અનેક ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળે આવતીકાલે ફરી મળશો નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો